હેલો હું મેહુલ સ્વાગત કરું છું મારી ચેનલ ધ્રાઇટર્સમાં તો આજના વિડિયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર ટુના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર થ્રી ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે સંકલન એના તેના ઉપયોગોનો અભ્યાસ કરીશું આ ચેપ્ટર બી એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બંનેની અંદર છે એટલે આ વિડીયો દરેક બ્રાન્ચના છોકરાઓ માટે જરૂરી છે ઓકે ચૌદ માર્કનું ચેપ્ટર છે પણ ચેપ્ટર ત્યારે જ આવડશે કે જ્યારે એની તમને ઇમ્પોર્ટન્ટ જેટલી બી ફોર્મ્યુલા છે એ બધી પાકી થઈ જશે તો અગેન બીજા ચેપ્ટરમાં જે રીતે નવ ટાઈપ શીખવાડી હતી આપણે એને એમસીક્યુ બી જોઈ લીધા પણ દરેકની અંદર ફોર્મ્યુલાનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હતો તો સેમ રીતે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનની અંદર બી પહેલાં સૂત્રો ફોર્મ્યુલા તૈયાર કરવી કમ્પલસરી છે ઓકે ઘણા બધા છોકરાઓએ મતલબ તમારા સિનિયર હોય કે બીજા બધા લોકો એમને ખાઈપ બનાવી હશે કે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન બહુ અઘરો વિષય છે પણ એવું કશું છે નહીં જો ફોર્મ્યુલા તમને યાદ રહી ગઈ હું તમને જે ટેકનિક શીખવાડીશ એ તમને એકવાર ખબર પડી ગઈ તો સંકરણનો કોઈ બી દાખલો જો તમને એક્ઝામમાં પૂછાશે તો આવડી જશે ઓકે તો પહેલું સ્ટેપ તમારે આ જ કરવાનું છે કે મારી હેલ્પ કરવાની છે એવી રીતે કે પહેલાં ફોર્મ્યુલા હું તમને જે બી અહીંયા શીખવાડું છું એ બધી મોડે કરી દેવાની છે જો ફોર્મ્યુલા યાદ રહી ગઈ તો મારી ગેરંટી છે કે આની અંદર જે ચૌદ માર્ક છે આપણે ચૌદમાં ચૌદ માર્ક લઈ આવીશું બરાબર તો વિડિયો લાસ્ટ સુધી દેખજો જેટલા બી સૂત્રો હું અહીંયા સમજાવું છું શીખવાડું છું એ લખી દેવાના એક જગ્યાએ સારી રીતે એને એકવાર લખો બે વાર લખો પાંચ વાર લખો જ્યાં સુધી તમને યાદ ના રહી ત્યાં સુધીને એને લખીને અથવા તો વાંચીને કોઈ બી રીતે પણ આપણે તૈયાર કરવાના છે સૂત્રો તો જોઈ લઈએ પહેલાં કયા કયા સૂત્રો આમાં કામ લાગશે થોડાક હવે એકચ્યુઅલી કહી દઉં તો તમને સંકલન ને વિકલન એકબીજાના વિરોધી છે અથવા તો વ્યસ્ત છે એટલે એવું માનો કે સાઇનનું વિકલન થાય આપણી પાસે ફોર્મ્યુલા છે કે સાઇનનું ડિફરન્શિયેશન શું થઈ જાય કોસેક્સ થઈ જાય તો કોસેક્સ નું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો સાઇન એક્સ થાય બરાબર એટલે એકબીજાના ઓપોઝિટ છે તો ઘણી બધી ફોર્મ્યુલામાં તમને એવું લાગશે કે આ તો ડિફરન્શિયેશન એટલે કે વિકલનની ફોર્મ્યુલા છે પણ ઊંધી છે તો જરા દેખીએ સૌથી પહેલી ફોર્મ્યુલા નો સિમ્બોલ આ આવશે તો માં ખાલી ડીએક્સ આપેલું હોય તો એનું ઇન્ટિગ્રેશન થઈ જાય એક્સ પ્લસ સી લખવાનું હોય પ્લસ સી કેમ લખવાનું એની વાત કરી દઈએ સી એટલે કે કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ એટલે કે અચડ હવે અચડ કેમ લખ્યું એની વાત કર દઉં તો મેં અત્યારે જ તમને એવું કીધું કે સાઇનેક્સનું આપણે વિકલન કરીએ શું કરીએ વિકલન એટલે કે ડીવાયડીએક્સ તો શું થઈ જાય કોસેક્ષ થઈ જાય અને મેં અત્યારે તમને જે રીતે બોલ્યો કે કોસેક્ષ અગર જો જોવામાં નહીં લખતો કોસેક્સનું અગર જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ એટલે મેં અહીંયા લખવું કોસેક્ષ તો એનું શું થઈ જાય સાઇનેક્સ થઈ જાય એનો મતલબ કે જે પદનું વિકલન જે થતું હોય એનું તમે સંકલન કરો તો એ જવાબ આવો જોઈએ જેમ કે અહીંયા થઈ ગયું કે સાઇનેક્સનું ડિફરન્સીએશન કોસેક્સ કર્યું તો કોસેક્ષ ઇન્ટિગ્રેશન બી શું આવવું જોઈએ સાયનેક્સ આવવું જોઈએ પણ પ્રશ્નમાં માનલો કે અહીંયા માઇનર ચેન્જ છે સાઇનેક્સ પ્લસ થ્રી એ છે તો સાયનેક્સ પ્લસ થ્રીનું વિકલન તો કોસેક્સ જ થવાનું કારણ કે ત્રણ તો અચડ છે અચરનું વિકલન તો ઝીરો થઈ જાય તો પછી હું કોસેક્ષ ઇન્ટિગ્રેશન કરું તો સાઇનેક્સ પ્લસ થ્રી આવવા જોઈએ ને પણ નથી આવતા તો એ પ્લસ થ્રી એટલે કે કોઈ કોન્સ્ટન્ટ એવો છે કે જે આવી શકતો હોય છે આન્સરની અંદર એટલે આપણે ઇન્ટીગ્રેશનના દરેક ફોર્મ્યુલાની અંદર સી લખવાનો આવે છે કોન્સ્ટન્ટ દરેક ફોર્મ્યુલામાં લખેલો હશે ચોપડીમાં બી લખેલો હશે તમને કોઈક સર શીખવાડતા હોય તો એ બી સી લખતા હોય પણ એનું કારણ ઘણા બધા લોકો નથી જાણતા એટલે તમને બતાવી દીધું ખાલી જાણવા માટે છે બાકી ફોર્મ્યુલા છે તો તમે ડાયરેક્ટ યાદ રાખી શકો ઓકે ચાલો ઇન્ટીગ્રેશન ડીએક્સ અથવા તો વન ડીએક્સ લખો તો બી એક્સ થઈ જાય એનું ચાલો પછી બીજી ફોર્મ્યુલા જોઈએ એક્સ રેસ ટુ ડીએક્સ એટલે ઘાતનો નિયમ થઈ જાય તો આમાં ઘાત વધે અને એ જ ઘાત છેદમાં આવે એટલે કે પાવર એક ઇન્ક્રીઝ થાય એ જ પાવર નીચે રાખવાની એક ઉદાહરણ લઈએ કેવું માનો એક્સક્વાયર ડીએક્સ આપેલું છે બે ઘાત છે તો એનો આન્સર થઈ જશે એક્સ ક્યુબ બાય થ્રી એક ઘાત વધે એને ઘાત છેદમાં રાખવાની ઓકે ચાલો એના પછી ફોર્મ્યુલા લખીએ આપણી થર્ડ નંબરની લખીએ વન બાય ઇન્ટીગ્રેશન કરીએ તો લોગ એક્સ થઈ જાય ઓકે લોગ એક્સ નું વિકલન જે રીતે એના પછી ફોર્થમાં જોઈએ ઈ રેસ ટુ એક્સ નું તો ઈ રેસ ટુ એક્સ નું આમાં બી ઈ રેસ ટુ એક્સ જ થાય છે જે રીતે વિકલનમાં જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા છે એના પછી ફિફ્થ નંબરમાં એ રેસ ટુ એક્સ ની જોઈ લઈએ તો એ રેસ ટુ એક્સની છે એ રેસ ટુ એક્સ અપોન લોગ એ બેઝ ણમાં ઇન્ટોમાં હતું અહીંયા નીચે છે ડિવિઝન ની અંદર ઓકે ચાલો પાંચ ફોર્મ્યુલા થઈ એના પછી જોઈ લઈએ તો ટ્રિક્નો ઇન્ટીગ્રેશન કરીએ તો અહીંયા સાયન બીજા પેજ પર લખું છું ઇફ કોસેક્સ નું કરીએ તો સાઇનેક્સ થઈ જાય જે આપણે અત્યારે બતાવ્યું તમને કોસેક્ષ થઈ જશે એના પછી ટ્રિગ્નોમેટ્રિકની ફોર્મ્યુલાની વાત કરીએ

ઓકે અને અગિયારમાં ફોર્મ્યુલામાં લખીએ કે કોસેક ઇન્ટુ કોટ હોય તો બધી વિકલનની જ ફોર્મ્યુલા છે ખાલી ઊંધી ચાલે છે તો એનો આન્સર થઈ જાય માઇનસ કોશે ઓકે ચાલો આટલી ટ્રિગ્નોમેટ્રિકની ફોર્મ્યુલા છે એના પછી દાખલાઓમાં કામ લાગશે એવી ફોર્મ્યુલા બી જોઈ લઈએ એક ફોર્મ્યુલા લખવું વન ઓપન ઓકે ચાલો વન ઓપન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર તો એની ફોર્મ્યુલા છે વન બાય એ

ઇફ અહીંયા પ્લસ તો અંદર પ્લસ અને જો અહીંયા માઇનસ તો અંદર માઇનસ આવશે ક્લિયર ઓકે ચાલો આ બી થઈ ગઈ એના પછી ઓકે ચાલો એક બીજી ફોર્મ્યુલા છે 1 x2 a2 વર્ગમૂળ નથી બરાબર તો એનો આન્સર આવશે 1 2 log mod x a x plus a plus c ઓકે ચાલો આની કરતા રિવર્સ હોય ઊંધું તો શું કરવાનું એ બી બતાવી દઉં તો વનો પોઈન્ટ એ સ્કવેર માઇનસ એક્સર આપેલું હોય તો સેમ છે એના પછી સત્તરમી ફોર્મ્યુલા જોઈએ જે કામ લાગશે એ બધી ફોર્મ્યુલા લખાવું છું બરાબર સત્તરમી ફોર્મ્યુલા હા ચલો છેદમાં એફએક્સ હોય ને ઉપર એફડેસ એક્સ હોય

તો એનો આન્સર આવી જાય કે જે પાવર હોય એમાં એક પાવર વધે અને એ જ પાવર નીચે આવે ચલો બી એક ઉદાહરણ જોઈશે કે છે સાઈન ફાઈવ એક્સ એટલે કે સાઈન ની પાંચ ઘાત છે અને બાજુમાં કોસે દાખલો હવે ત્રણ માર્કમાં આવે એમસીક્યુમાં બી પૂછાશે તમને બધા અહીંયા દેખો જરા સાઇનની પાંચ ઘાત છે અરે ઘાત થી મતલબ નથી અહીંયા ઘાત અલગ લખી પણ જો અહીંયા જે ફંક્શન હોય એનું વિકલન જો બાજુમાં હોય જેમ કે અહીંયા સાઈનની પાંચ ઘાત છે તો એનો આન્સર એવો થઈ જાય કે ઘાતમાં આન્સર થઈ જાય તો આ એક ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાને એ કહીએ આ બંને થિયરમ એટલે કે પ્રમેય માની લો અને લાસ્ટ ફોર્મ્યુલા જે રીતે આપણો વિકલનની અંદર ગુણાકાર નો નિયમ હતો મલ્ટીપ્લિકેશન ફોર્મ્યુલા એટલે કે ડી વાળી બરાબર એવી સેમ ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન માટે બી છે કે કયા નંબર ફોર્મ્યુલા ઓકે 19 લાસ્ટ આઈ થિંક આના પછી બીજી કોઈ કામ નઈ લાગે તો u v dx હોય ત્યાં ની હોય છે ઓકે ચલો u v dx હોય તો ગુજરાતીમાં બોલું છું પહેલા પહેલો એવું ને એવું બીજાનું સંકલન માઈનસ સંકલનમાં માં વિકલન અને બીજાનું સંકલન ફરી એકવાર ગુજરાતીમાં પહેલું પદ એવું ને એવું બીજાનું સંકલન પછી માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન અને બીજાનું સંકલન બેવા વાર ડીએક્સ કેમ લખ્યું છે તો કે આ જે નાનું સંકલન છે એનું આ ડીએક્સ છે ને એક આ મોટાનું છે આ ડીએક્સ ઇંગ્લિશમાં એવું લખીશું આપણે ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ માઇનસ ઇન ઇન્ટિગ્રેશન ડિફરન્સીએશન ઓફ ફર્સ્ટ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ ઓકે એ રીતે યાદ રાખવાનું છે એમાં યુ કોને લેવાનો વી કોને લેવાનો તો એ ટાઈપના દાખલા જ્યારે કરાઈશ ત્યારે કહીશ ત્રણ માર્કની અંદર એક દાખલો પૂછાશે જે આ ફોર્મ્યુલા બેઝ હશે અને જો એ દાખલો નહીં હોય તો એમસી તો આવશે જ આ ફોર્મ્યુલા પરથી કરવાનો હોય એવો ઓકે તો આ નાઇન્ટીન ફોર્મ્યુલા છે તમારે તૈયાર કરવાની છે પહેલી સ્ટાર્ટિંગની જે ફોર્મ્યુલા છે એ તો બધી મેં તમને એવું કીધું કે વિકલન પરથી જ આવે છે આ બધી તો જે વિકલનની ફોર્મ્યુલા ડિફરન્સીએશનની જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા છે ખાલી રિવર્સ છે તો આ તો આઈ થિંક તમને બધાને યાદ રહી જશે અહીંયાથી આ બાર નંબરથી જે આ બધી ફોર્મ્યુલા છે થોડીક નવી છે પણ આ દાખલાઓમાં કામ લાગવાની છે ને જો દાખલામાં નહીં તો એમસીક્યુમાં તો કામ લાગશે જ લાગશે એટલે આ જેટલી બી ફોર્મ્યુલા અહીંયા લખી છે નાઇન્ટીન એ બધી ફોર્મ્યુલા બધાએ મોડે કરી દેવાની બરાબર બરાબર એમસીક્યુમાં બી કામ લાગશે ને દાખલામાં બી કામ લાગશે તો પહેલા આટલું તૈયાર થઈ જાય એટલે કોમેન્ટમાં જરા કહી દેજો તમે રેડી છો તો આપણે દાખલાઓ બી આના સ્ટાર્ટ કરી દઈશું ફરી એકવાર કહી દઉં છું બીક રાખવાની જરૂર છે નહીં ઇન્ટીગ્રેશન એટલું અઘરું છે નહીં જેમ કે તમને એવું વિકલન એટલે કે ડિફરન્સિએશન બી અઘરું રાખતું હશે પણ આપણે જો નાઇન મતલબ જે નવું ટાઈપ તૈયાર કરી દીધી એના પછી આઈ થિંક હવે કોઈને એવો ક્વેરી કે ડાઉટ નહીં રહેતો હોય કે કોઈને એવી બીક બી નહીં રાખતી હોય તો સેમ વસ્તુ આપણે ઇન્ટીગ્રેશનમાં બી કરી લઈશું પણ પહેલાં તમારે સૂત્રો તૈયાર કરી દેવાના છે ઓકે સૂત્રો તૈયાર થઈ જાય એટલે આપણે અહીં ટાઈપ નંબર વન સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી ધ્યાન રાખશો તમારું જય હિન્દ જય ભારત